रूपया कमावा शॉर्टकट, अपहरण नो बनाव्यो प्लान, बाड़क नो कर्यु अपहरण। भावनगर मा पण हवे गुनेगारो बेफाम थई रह्या छे। आ गुनेगारो ने पोलीस के कायदा नो कोई डर ज रह्यो नथी। आ घटना छे भावनगर शहर ना शास्त्री नगर विस्तार नी, ज्यां लेथ मशीन बनावानो काम करता लुहार अग्रणी जयसुखभाई राठौड़ ना दीकरानो केटलाक शख्सोए अपहरण करी लीधुं अने आ बाळकने अमदावाद लई जवानो प्लान घड्यो हतो। बाळक शास्त्री नगर मा शेरी नंबर 5 मा रहे छे। ते सांजना समये ट्यूशन थी परत फरी रह्यो हतो, तेवा समये तेनी सोसायटी पासे एक रिक्षा मा सवार त्रण शख्से बाळकनुं मों दबावीने अपहरण कर्युं। जो के बाळक ट्यूशन थी घरे परत न फरता परिवारजनो चिंता मा मुकाया हता अने तेनी शोधखोळ आदरी हती अने बादमां पोलीस ने आ अंगे जाण करवामां आवी हती, जेथी पोलीस नी टीम पण बाळकनी शोधखोळमां लागी गई। एक रिक्षा छे आ सस्पेक्ट जेवी छे। आ रिक्षाना पछी डिटेल अमे अमारा सीसीटीवी प्रोजेक्टमांथी काढी, तो आमांथी अमे रिक्षाने जे नंबर मळेल नंबर आधारे जे आरोपी थई शके छे आरोपीनी अमे आइडेंटिफिकेशन करी और आना मोबाइल नंबर सीडीआर आधारे आरोपीनी शोधखोळ ज्यारे करता हता ત્યારે આના લોકેશન આધારે અમને એવી જાણકારી મળી કે ધોલેરા વિસ્તારમાં આવા થવાની શક્યતા છે। આ વાતને ધ્યાનમાં રાખી તુરંત એલસીબીએસઓજીની અલગ અલગ ટીમો બનાવી તે વિસ્તારમાં રવાના કરવામાં આવેલ। ધોલેરા પોલીસ જોડે સંપર્ક કરી તે પર્ટિક્યુલર રિક્ષા છે અને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ ઓર આ બનાવની જ્યારે લોકલ પોલીસને જાણ થઈ સાંજે 6:30 વાગ્યા, અત્યારે ઓલમોસ્ટ 6 અવર્સ પછી રાતના 1 વાગ્યાની આજુબાજુ પોલીસ દ્વારા જે બાળક છે અને સકુશલ જે આરોપી છે આના કબજામાંથી છોડાવી લેવામાં આવેલ, ત્રણ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે। કેવી રીતે મળી ભાળ? અપહરણની જાણ થતાં જ પોલીસે ભાવનગરમાં પ્રવેશતા માર્ગો પર નાકાબંધી કરી દીધી હતી। બીજી તરફ પોલીસે સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા, જેમાં શંકાસ્પદ રિક્ષા દેખાઈ હતી, જેના નંબરના આધારે પોલીસે રિક્ષાનું લોકેશન મેળવ્યું હતું અને ધોલેરા પાસેથી પોલીસે બાળકને મુક્ત કરાવીને રિક્ષામાં સવાર 3 આરોપીને દબોચી લીધા હતા। જે આરોપી પકડવામાં આવેલ છે અને અત્યારે ઇન્ટ્રોગેશન ચાલુ છે। આમાં પાછળ કોણ માણસો સંડોવાયેલા થઈ શકે છે, આ કોણે કેવી રીતે ટીપ આપી, આ કિડનેપિંગનો હેતુ શું હતો, આ બધા મુદ્દાઓ પર તેના ચકાસણી ચાલુ છે। ને આ આરોપીઓ દ્વારા અત્યાર સુધી જે અમારા ધ્યાન ઉપર છે કોઈ સ્પેસિફિક ડિમાન્ડ આના ઘરવાળાને કરવામાં આવેલ નથી, ફક્ત એક ફોન કોલ કરવામાં આવેલ હતો, જે ફોન કોલના આધારે અમે આને ટ્રેસ કરતા હતા। કોણ છે આરોપીઓ? ભાવનગર પોલીસના જાપ્તામાં ઉભેલા આરોપીઓ પર નજર કરીએ। આરોપી નંબર 1 તોસીફ જુનેજા, આરોપી નંબર 2 ગફાર થયમ, આરોપી નંબર 3 ઇકબાલ ફકીર। આ ત્રણેય શખ્સે બાળકનું અપહરણ કર્યું હતું, જો કે ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણેયને ઝડપી લીધા છે। ઝડપાયેલા આરોપીઓમાં તોસીફ જુનેજા અગાઉ ચોરીના કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે અને તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ આરોપીઓ ટૂંક સમયમાં રૂપિયા કમાવા માટે આ પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે। આમાં જે ત્રણ આરોપીએ પોલીસે પકડ્યા છે, આમાં એક તોસીફ નામનો જે માણસ છે, એક ઇકબાલ છે, એક ગફ્ફાર છે। આ ત્રણ લોકોમાંથી આનો ભૂતકાળનો ગુણાયિત ઇતિહાસ છે। આમાં તોસીફ છે આ છરી મારીને લોકોની લૂંટની ટેવ ધરાવે છે ઓર થોડા સમય પૂર્વે જેલમાંથી છૂટીને બહાર આવેલ છે। અહીં પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે બાળકને બચાવી લેવાયો છે। જો કે આખરે આરોપીઓએ બાળકનું અપહરણ શા માટે કર્યું હતું તે એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે અપહરણકારોએ અપહરણ બાદ કોઈ ડિમાન્ડ પણ નહોતી કરી। જો કે હાલ પોલીસ આ મામલામાં મૂળ સુધી જવા માટે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે। ક્રિમિનલ માટે નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર।